સુરતમાં પાસોદરામાં ગત તારીખ 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોળિયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યારબાદ પોતે હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતા પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં જ હત્યારાને જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો. ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટમાં 190 સાક્ષીમાંથી 105 સાક્ષીની જુબાની લેવામાં આવી હતી. મારી દીકરીને મેળવે અમને દીકરીને ન્યાય મળે એવી મારી પ્રાર્થના છે. સિને ન્યાય મળે એવી અમારી પ્રાર્થના છે. કારણ એટલે એવું ઈચ્છે કે ફાંસી સજા મળે તો વધારે સારું. પછી તો સરકાર કોઈને ઓલમાં થઈ નથી પ્રાર્થના કરો. આરોપી ફેનિલ સામે કોર્ટમાં ગત તારીખ 6 એપ્રિલના રોજ દલીલો પૂર્ણ થઈ હતી. આ કેસમાં વધુ સુનાવણી કોર્ટે તારીખ 16 એપ્રિલે જાહેર કરી હતી. જો કે બચાવ પક્ષના વકીલ હાજર ન રહેતા કોર્ટે સુનાવણીની તારીખ 21 એપ્રિલ પર મુલતવી રાખી હતી, જેથી આજે ફેનિલને દોષી જાહેર કરવામાં આવ્યો હતો. સરકાર પક્ષ દ્વારા આરોપીને આકરામાં આકરી સજા થાય તેવી માંગ કરવામાં આવી છે. ગ્રીષ્માની હત્યા મામલે કોર્ટ દ્વારા 69 દિવસમાં ફેનિલને દોષી જાહેર કરવામાં આવ્યો છે. મને ફાંસીની સજાની આશા છે. મારી દીકરીને, મારા દેશની કોઈ પણ દીકરીને આવી ક્રૂર હત્યા કરનાર વ્યક્તિને એક જ સજા થવી જોઈએ, ફાંસીની સજા જોવી જોઈએ. મારી દીકરીને જેને ક્રૂર હત્યા કરી છે, કે જે આજ મારા દેશના એક એક નાગરિક કોઈ જોઈ નથી. પાસોદરામાં નિસહાય હત્યાર વગરની યુવતીને મર્દાનગી બતાવી મનુષ્યવધ કર્યો છે. કોર્ટે કહ્યું કે જો તમે હત્યારથી યુવતીનો વધ કરો તો કોર્ટ કલમથી તમારો વધ કેમ ન કરે. જો કે કોર્ટે પૂછેલા પ્રશ્નનો એક પણ વખત ફેનિલે જવાબ આપ્યો ન હતો. હત્યાના આરોપી ફેનિલ તરફથી ઝમીર શેખ અને અજય ગોંડલિયાએ અંતિમ અને કાઉન્ટર દલીલો કરી હતી, જેમાં ઝમીર શેખે અંતિમ દલીલમાં જણાવ્યું હતું કે આરોપી ફેનિલ ગોયાણીને ખોટા કેસમાં ફસાવી દેવા અને પોતાની યોગ્ય રજૂઆત ન કરવા દેવા માટે પોલીસે માત્ર 7 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. ઉપર જઈશું, કોઈ રિગ્રેટ્સ નથી, એક્સપેક્ટેડ જજમેન્ટ છે મારા માટે. અને રેરેસ્ટ ઓફ ધ રેરની વાત કરીને કેપિટલ પનિશમેન્ટ ફાંસીની સજાની માગણી સરકાર તરફથી થશે એ પણ મારા માટે એક્સપેક્ટેડ છે. પણ આ રેરેસ્ટ ઓફ ધ રેરનો બી કેસ છે, અને આ સડન પ્રોવોકેશનનો કેસ છે. 302નો કેસ નથી, 304(2)નો કેસ છે. પણ નાંદર કોર્ટે જજમેન્ટ ડિલિવર કર્યું છે એને અમે માથા રાખીએ છીએ, પણ એને ચેલેન્જ કરીશું. આપણા દેશની બ્યુટી એ જ છે કે આપણે પિરામિડ સિસ્ટમમાં જ્યુડિશિયરી છે. એવા એવા દેશમાં દાખલા થયા છે કે પ્રોફેસર ગિલાનીને પાર્લામેન્ટ એટેકના કેસમાં લોઅર કોર્ટે ફાંસીની સજા કરી, ટ્રાયલ કોર્ટે ફાંસીની સજા કરેલી. પણ વકીલોએ જે ટ્રાયલ કોર્ટમાં મહેનત કરી તે રેકોર્ડ હાઈકોર્ટે જોઈને એને નિર્દોષ છોડી દીધો. એક્વિટર, ટોટલ એક્વિટર એક દિવસની બી સજા. એવા એવા દાખલા છે આપણા. મેં મારી રીતે પૂરી મહેનત કરી છે, રેકોર્ડ બરાબર બનાવ્યું છે. જે કોઈ પણ વસ્તુ રેકોર્ડમાં લાવવા જેવી હતી મેં પૂરેપૂરી રેકોર્ડ બનાવી છે. નાવ લેટ અસ હોપ ફોર ધ બેસ્ટ. જોઈએ છીએ મારું પહેલાંથી આર્ગ્યુમેન્ટ એ છે કે આ છોકરા છોકરીનો પ્રેમ સંબંધ છે. આજે બી એની વાત કરું કાયમ છું મારી વાત ઉપર. બીજી એક વાત એવી છે કે એ છોકરાને વારંવાર પ્રતાડિત કરવામાં આવતો હતો અને આવેશમાં આવીને થયેલું કૃત્ય છે. બાકી મારે કોઈને ચાકુ મારવું હોય તો સામે જઈને પેટમાં નહીં ચાકુ ભોગી દઉં, પાછળથી શું કામ. ભૂષણભાઈ,
એને પાછળથી એટલા માટે પકડેલી કારણ કે સોસાયટીવાળા પથ્થર મારતા હતા. એ પથ્થર મારાથી બચવા માટે એણે વિશ્વામિત્રને ઢાળ બનાવીને ઉભેલો અને એ આવેશમાં આ કૃત્ય થયું. કૃત્ય છે, 300 કેનું કોઈ ચાર્જ ખોટો ચાર્જ છે. સરકાર પક્ષે પણ સતત 3 દિવસ દલીલ કરી હતી, જેમાં હત્યા ઉશ્કેરાટમાં નહીં પરંતુ આરોપીએ પૂર્વ તૈયારી કરી ચપ્પુ ઓનલાઈન ખરીદ્યું હતું. આરોપીને માર મારવાના બચાવ પક્ષના આક્ષેપનું પણ સરકાર પક્ષે ખંડન કર્યું હતું. આરોપી યુવાન હોવાના બચાવ અંગે સરકાર પક્ષે કહ્યું હતું કે સમાજ યુવાન પાસે આવી અપેક્ષા રાખે કે અન્યને ઈજા પહોંચાડી જીવ લે. આ કૃત્યથી સમાજમાં ખોટો સંદેશ જાય છે. ત્યારે હાલ તો દોષિત ફેનિલને આજીવન કેદ અથવા મૃત્યુદંડની સજા થવાની શક્યતા વર્તાઈ રહી છે. સુરત મેં ગ્રીષ્મા વિકરિયા મર્ડર કેસ મેં આજ સુરત કે મુખ્ય ન્યાયાધીશ શ્રી વિમલ કે વ્યાસ સરને જજમેન્ટ જાહેર કિયા હૈ ઓર ઉસમેં આરોપી કો ઇન્ડિયન પિનલ કોડ કી કલમ 302, 307, 342, 354 ડી, 504 ઓર 506(2) કે તહેત આરોપી કો તકસીરવાર ઠહેરાયા ગયા હૈ. ઇસ કેસ કી ઇન્સાફી કાર્યવાહી 28 ફરવરી સે શરૂ હુઈ થી ઓર કરીબ 1.5-2 મહિના કે અંદર યે ઇન્સાફી કાર્યવાહી ખતમ હુઈ ઓર પ્રોસિક્યુશન ને જો એવિડન્સ કોર્ટ કે સમક્ષ પેશ કિયે ગયે થે વો સભી એવિડન્સ કોર્ટ ને માના હૈ. એક્યુઝ કી તરફ સે જો ડિફેન્સ લિયા ગયા થા કે યે ગ્રેવ એન્ડ સડન પ્રોવોકેશન કા બનાવ હૈ વો કોર્ટ ને નહીં માના હૈ, ક્યુંકિ બનાવ સે પહેલે યા તો બનાવ કે દૌરાન કિસીને આરોપી કો ઉત્તેજિત કિયા હો એસા કોઈ કહીં પર પુરાવા એવિડન્સ મેં નહીં આતા હૈ. કોર્ટ ને જો પ્રેમ પ્રકરણ વાલી આરોપી કી બાત થી વો ભી નહીં માની હૈ. આરોપ કોર્ટ ને બોલા હૈ કે કિસી કે સાથ એક યા દો ફોટો હોને માત્ર સે વો પ્રેમ નહીં ગિના જાતા હૈ. જો લડકી હૈ, ગુજરને વાલી લડકી હૈ, ઉસકે મોબાઈલ કા ડાટા ભી રિટ્રીવ કિયા થા, વો મોબાઈલ ડાટા મેં ભી કહીં પ્રેમ પ્રકરણ વાલી બાત નહીં હૈ. આરોપી કો કોઈ એસે મેસેજ કિયા હો લડકી ને એસા ભી કોઈ એવિડન્સ નહીં આયા હૈ, તો પ્રેમ પ્રકરણ વાલી બાત કા ભી કોર્ટ ને ખંડન કિયા હૈ. વો ભી ઉસકા જો શક હૈ વો નહીં માના હૈ. અભી ઇસ કેસ મેં આરોપી કો કિતની સજા હો ઇસલિયે કલ દલીલ પેશ કરેંગે. પ્રોસિક્યુશન કી તરફ સે આરોપી કો મેક્સિમમ પનિશમેન્ટ યાની કે ફાંસી કી સજા દી જાય એસી દલીલ પેશ કરને વાલે હૈ પ્રોસિક્યુશન. વો બાત આજ કોર્ટ મેં ભી પ્રોસિક્યુશન ને જાહેર કર દી હૈ. તો કલ સુબહ 11 બજે આરોપી કો કિતની સજા હો કરની ચાહીએ ઉસકે બારે મેં દલીલે હોંગી. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.